ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન જરૂર દબાવો હેલો ફ્રેન્ડ્સ હાવ આર યુ આપ સૌનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ન્યુ ફંક્શન આજે આપણે મિત્રો નવ ફંક્શન શીખવાના છીએ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓકે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં કયા કયા કીવર્ડ્સનો ઉપયોગ થાય એ આજે આપણે જોઈશું ઓકે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં ત્રણ કીવર્ડ્સ આવે છે પહેલું છે નોટ ઓનલી બટ ઓલસો એનો મિનિંગ શું થશે કે માત્ર આ જ નહીં પેલું પણ સેકન્ડ છે બોથ એન્ડ એટલે કે બંને અને થર્ડ છે એન્ડ એટલે કે અને એક્ઝામ ની અંદર તમને આમાંથી કોઈ પણ કીવર્ડ્સ નો ઉપયોગ કરીને વાક્ય આપેલું હોય તો તમારે આખો બંધ કરીને સામે ફંક્શન લખી નાખવાનું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓકે ફ્રેન્ડ્સ હવે આ ત્રણેય કીવર્ડ્સ નો ઉપયોગ છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માં થાય છે પણ કેવી રીતે તો કે અહીંયા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીને જોડવાનું કામ કરે છે આ ત્રણેય કીવર્ડ્સ બરાબર આ એક પ્રકારના સંયોજકો છે ઓકે તો આ ત્રણેય સંયોજકો છે એ માહિતીને જોડવાનું કામ કરે છે અહીંયા જે તમને ખાલી જગ્યાઓ દેખાય છે નોટ ઓનલી પછી અને બટ ઓલ્સો પછી બોથ પછી અને એન્ડ પછી ઓકે ત્યાં કર્તાને પણ જોડવા આવે છે કર્મને વિશેષણને ક્રિયા વિશેષણને કે પછી ક્રિયાઓને આમાંથી કોઈ પણ જોડવાનું કામ કરે છે તો આમ આપણને ખ્યાલ નહીં આવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા ત્રણ એક્ઝામ્પલ મેં આપ્યા છે એક જ પ્રકારના એક્ઝામ્પલમાં નોટ ઓનલી બટ ઓલ્સો બોથ એન્ડ અને એન્ડનો ઉપયોગ કર્યો છે જોઈએ આપણે એક્ઝામ્પલ પહેલું એક્ઝામ્પલ છે કરીના ઇઝ નોટ ઓનલી ક્લેવર બટ ઓલ્સો બ્યુટિફુલ કરીના માત્ર હોશિયાર જ નથી પરંતુ

એક માહિતીને જોડી છે ઓકે કેવી માહિતીને જોડી છે તો કે અહીંયા કરીના વિશે કેવી છે એટલે કે વિશેષણથી માહિતીને જોડેલી છે છે અહીંયા વિશેષણ તો કે ક્લેવર અને બ્યુટીફુલ ઓકે પહેલા વાક્યમાં ક્લેવરની આગળ નોટ ઓનલી અને બ્યુટીફુલની આગળ બટ ઓલસો વપરાશે જ્યારે બીજા વાક્યમાં બોથ પછી ક્લેવર અને એન્ડ પછી બ્યુટીફુલ અને ત્રીજા વાક્યની અંદર વાક્ય એન્ડ બ્યુટીફુલ ઓકે તો અહીંયા નોટ બટ ઓલસો બોથ એન્ડ અને એન્ડ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે વચ્ચે પણ આવી શકે અને વાક્યમાં છેલ્લે પણ આવી શકે ઓકે ફ્રેન્ડ તો આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે ઓકે નોટ ઓનલી ઇન્ડિયા માત્ર ભારત નહીં બટ ઓલસો અમેરિકા પરંતુ અમેરિકા પણ ઇઝ અ બીગ કન્ટ્રી એક મોટો દેશ છે ઓકે આજ અને અમેરિકાની વાત કરી છે બરાબર છે છે કર્તાની વાત કરી એટલે બધામાં શરૂઆતમાં જ આવશે બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા આર બિગ કન્ટ્રીઝ ઓકે ઇન્ડિયા અને અમેરિકા બંને મોટા દેશો છે

વપરાશે ત્યાં આરનો ઉપયોગ થશે નહીં ત્યારબાદ બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા આર બીગ કન્ટ્રીસ અહીંયા બંને દેશોની વાત કરી છે એટલા માટે ત્યાં આર આવી ઓકે ને ત્રીજું એક્ઝામ્પલમાં પણ બંને દેશોની વાત કરી છે એટલા માટે ત્યાં આર આવે છે ને છેલ્લે કન્ટ્રીનું બહુવચન થઈ જશે કન્ટ્રીઝ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે

હવે બાકીના બંને વાક્યમાં બંને પાસે છે એવું કહેવાનું છે બોથ મિસ્ટર શર્મા એન મિસ્ટર શાહ હેવ કાર ઓકે બહુવચન થઈ ગયું એટલે અહીંયા હેવ નો યુઝ થયો અને કારનું બહુવચન કાર થર્ડ એક્ઝામ્પલ જોઈએ મિસ્ટર શર્મા એન્ડ મિસ્ટર શાહ હેવ કાર અહીંયા પણ બોથ એન્ડ ની જેમ અહીંયા પણ હેવ નો ઉપયોગ થશે અને કારનું બહુવચન થશે કાર ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આઈ લાઈક ટુ રીડ નોટ ઓન્લી ઇંગ્લિશ બટ ઓલ્સો હિન્દી મને માત્ર ઇંગ્લિશ જ નહીં પરંતુ હિન્દી પણ વાંચવું ગમે છે ઓકે અહીંયા નોટ ઓન્લી બટ ઓલસો વાક્યમાં છેલ્લે આવ્યું કારણ કે ઇંગ્લિશ અને હિન્દી કર્મ છે ઓકે સેકન્ડ એક્ઝામ્પલ આઈ લાઇક ટુ રીડ બોથ ઇંગ્લિશ એન્ડ હિન્દી મને ઇંગ્લિશ અને હિન્દી બંને વાંચવું ગમે છે થર્ડ એક્ઝામ્પલ આઈ લાઈક ટુ રીડ

ઐશ્વર્યા ઇઝ બોથ બ્યુટિફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ ઐશ્વરિયા સુંદર અને બુદ્ધિશાળી બને છે ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં નોટ ઓનલી બટ ઓલસો બોથ એન્ડ અને એડનો ઉપયોગ કરી અને વાક્યને આપણે બનાવવાનું હોય છે ઓકે ફ્રેન્ડ્સ આ ત્રણેય કીવર્ડ્સમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય આવે તો એનો એક જ જવાબ હશે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ઓકે તો આજના લેક્ચરમાં તમને ઘણા બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ ગયા હશે સો ફ્રેન્ડ્સ ફરીથી આપણે મળીશું નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં ગુડ બાય હેવ અ નાઇસ ડે થેન્ક યુ વેરી મચ